આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે સમગ્ર ભારતમાં હનુમાનજીની હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બારડોલીનગર અને તાલુકામાં આવેલ તમામ હનુમાન મંદિર ખાતે ભજન હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શિવજીના 11મા રુદ્ર સ્વરૂપ હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો, જે દિવસે સમગ્ર ભારતમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બારડોલીનગરમાં આવેલ રોકડિયા હનુમાન સહિત નગર અને તાલુકાના હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તમામ મંદિરોમાં સુંદરકાંડ હનુમાન ચાલીસાનું પઠન યજ્ઞ તેમજ પૂજા અર્ચના કરી મંદિરને લાઇટિંગથી સજાવી ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. નગરના તલવાડી વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજીનું પ્રિયવાર એટલે શનિવાર, એને તે જ દિવસે સંયોગથી શનિવારે હનુમાન જયંતિ આવતા ભક્તોમાં પણ આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો. તમામ હનુમાન મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી અને હનુમાનજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂરી કરવા પ્રાર્થના કરી હતી અને જય જય બજરંગબલીના નાદ સાથે હનુમાન મંદિરો ગુંજી ઉઠ્યા હતા. વિજય ગોસ્વામી, બારડોલી રોકડિયા હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર સમિતિના પ્રમુખ ઠાકોરભાઈ ચૌહાણ, બારડોલી રોકડિયા હનુમાન મંદિરના ઉપપ્રમુખ, બારડોલીની અંદર મિંદોરા તટની પાસે આ રોકડિયા હનુમાન ઘણું પુરાણુક છે. આજે હનુમાન જયંતિ છે. શુક્લ પક્ષની અંદર મંગળવારે પૂનમના દિવસે હનુમાન દાદાનો જન્મ થયો હતો. એ દિવસથી હનુમાનજીનો જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને આજનો બહુ ઘણો પવિત્ર દિવસ છે કે મંગળવાર અને શનિવારે જો હનુમાન જયંતિ હોય અને તે દિવસે બહુ ઘણો પવિત્ર દિવસ કહેવામાં આવે છે અને એ દિવસે અહીંયા બધા ભક્તો હનુમાન જયંતિ દિવસે ભક્તોજનો અહીંયા દર્શન માટે આવે છે અને અહીંયા જીર્ણોદ્ધાર સમિતિ અને ટ્રસ્ટીઓ સાથે મળીને અહીંયા ભંડારો કરવામાં આવે છે અને રોકડિયા હનુમાને જે પણ આવીને દર્શન કરે છે એમની મનોકામના દરેક ભક્તોની પૂર્ણ કરે છે. જય શ્રી રામ. હું શ્રી રોકડિયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર સેવા સમિતિનો મંત્રી બોલું છું, ઠાકોરભાઈ ચૌહાણ. વર્ષો પ્રસિદ્ધ આ નદીને તટે પૌરાણિક મંદિર શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે. આસ્થાનું કેન્દ્ર છે. લોકો અહીં શનિવાર અને મંગળવારે પૂજા કરે છે અને પોતાની માનતા જે કંઈ હોય તે ઘડી દાદાને અર્પણ કરે છે અને દાદા એ લોકોનું દરેકનું કાર્ય રોકડ્યું જ કરે છે એટલે આ દાદાનું નામ પણ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર રાખવામાં આવ્યું છે. અહીં આજે હનુમાન જયંતિ દિવસે ઘણા ભક્તો અહીં ઘડી દર્શને આવે છે. આજે સવારે હનુમાન ચાલીસાનું પઠન કર્યું, ત્યારબાદ ગણેશ હનુમાનજીનો યજ્ઞ કર્યો. યજ્ઞ કર્યા પછી પૂર્ણાવતી પતાવીને મહાપ્રસાદનું આયોજન કરેલું હતું તે પતાવ્યું અને અત્યારે હાલમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ભાઈ ભક્તો અહીં મેળીને સુંદરકાંડ કરી રહ્યા છે.